સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હિંમતનગર વેપારી મહામંડળ એસોસિએશન દ્વારા 22મી જાન્યુઆરીના દિવસે વેપાર ધંધા બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરમાં કાર્યક્રમો સહિત ધાર્મિક મંદિરો અને જાહેર જગ્યા ઉપર રોશની કરીને દિવાળી જેવો માહોલ બની રહ્યો છે. હિંમતનગર શહેરના વેપારી મહામંડળ એસોસિએશન દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ વેપારીઓ શહેરમાં બજારો બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા તેમની દુકાનો આગળ તોરણ બાંધવામાં આવી રહ્યા છે, તેમજ દરેક દુકાનો આગળ ધજા લગાવવામાં આવી હતી. અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ સ્થાને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નવનિર્મિત થાય છે. આ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હિંમતનગર વેપારી મહામંડળના વેપારીઓ પોતાની દુકાનો ઓફિસો સ્વૈચ્છિક બંધ રાખીને પોતાની દુકાનો બજારો બિલ્ડિંગોને ડેકોરેશનથી શણગારવા તથા પોતાના નિવાસસ્થાને પણ દીપોત્સવની જેમ વેપારી મહામંડળ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. વેપારી અથવા શું અપીલ કરવામાં આવી તેને કઈ રીતે આ મહોત્સવમાં જોડાશે? માન્ય આપણા લોકલાલીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આટલું સરસ એક ધર્મ પ્રત્યેનું કામ કરી રહ્યા છે, આ કાર્યની અંદર દરેક હિંમતનગર શહેરના દરેક વેપારીઓને નમ્ર વિનંતી સ્વૈચ્છિક કરેલ છે કે તેઓ પોતાના બજારો બંધ રાખી બજારોનું સુશોભન કરી ઘરે પણ દીપ પ્રગટાવી અને આ ઉત્સવ ભારત દેશમાં પૂરો દેખાય એ રીતે મનાવવાની વેપારી મહામંડળ અપીલ કરે છે. ત્યારબાદ શું થયું? બસ આ અપીલને લગભગ દરેક એસોસિએશને સ્વીકારેલ છે, દરેકનો સારો પ્રત્યુત્તર છે અને બજારો બંધ રહેશે, સ્વૈચ્છિક બંધ રહેશે, એવો મહોત્સવમાં જોડાશે એવું લાગી રહ્યું છે.